नमस्कार दर्शक मित्रों, गुजरात विधानसभानी चूंटणीमां कारमी हार थया बाद कोंग्रेसनी हालत कफोड़ी बनी छे। कोंग्रेसे सपनामां विचार्युं न हतुं के 2022 विधानसभानी चूंटणीमां आ रीते झाकारो मळशे। भाजपना रेकॉर्ड ब्रेक विजयथी कोंग्रेसना खेमामां शांति छवाई गई छे, ત્યારે અનેક નેતાઓ ગાયબ થઈ ગયા છે। આ વચ્ચે હવે રાજીનામા પડી રહ્યા છે। કોંગ્રેસની કારમી હાર બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાજીનામું આપી દીધું છે। રાજીવ સાતવના અવસાન બાદ ડોક્ટર રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવાયા હતા। રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના ઓબ્ઝર્વર અશોક ગેહલોતની ખૂબ જ નજીક ગણાય છે। ત્યારે હવે કોંગ્રેસની હાર થતા રઘુ શર્માએ પણ ગુજરાતના પ્રભારી પદેથી રાજીનામું આપ્યું છે। ચૂંટણીની જવાબદારી જેઓએ મોટા ઉપાડે લીધી હતી તે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત તો આખા પિક્ચરમાંથી ગાયબ થઈ ગયા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે કોંગ્રેસની હાર સ્વીકારી છે। ચૂંટણીમાં હાર બાદ જગદીશ ઠાકોરે કહ્યું કે અમારી અપેક્ષા અને ગણતરી પર અમે ખરા ઉતર્યા નથી। ધન્યવાદ।